સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ધંધા ચાલતા હોવાની માહિતી મળતા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા રેડ કરી ત્યાં જ પુણા પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી। સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી 4-5 કિલોના નાના બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવાનું ભોપાલ સામે આવ્યું છે। કોઈ પણ જાતની સેફટી વગર ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરી આપવામાં આવતો 4-5 કિલોના આ બોટલ પાણીપુરી ફ્રેન્કી જેવા ખાદ્ય પદાર્થોની લારી પર સૌથી ઉપયોગ વધુ કરવામાં આવતો હતો। ગેરકાયદેસર રીતે ધમધમતા આ રિફિલિંગ સેન્ટર સામે પુરવઠા વિભાગને ફરિયાદ પણ કરી હતી, પરંતુ પુરવઠા વિભાગે કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે લોકોએ કતારગામ પોલીસને જાણ કરી હતી। આ ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કતારગામ ઉપરાંત પાંડેસરા, સચિન, ઉધના, લીંબાદ જેવા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં આવા ગેરકાયદેસર રીતે સેન્ટર ધમધમી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી। શું કરી ફરી તક્ષશિલા કાંડ જેવી ઘટના ઘટે તેવી પણ રાહ જોવાઈ રહી છે।